નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 ફેબ્રુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું, તમને ખ્યાલ જ છે કે ડેઈલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ કમેન્ટમાં લખીને જણાવવાનું છે. જેમ કે 10માંથી 9 સાચા, 10માંથી 10 8 7, જે પણ હોય. અને આજે 10 પ્રશ્નો છે એમાંથી 5 પ્રશ્નો બંધારણના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્યસભામાં 41 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જે પૈકી ગુજરાતના કેટલા ઉમેદવારો છે? તો જવાબ આવશે, ગુજરાતના ટોટલ 4 ઉમેદવારો છે, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, જસવંતસિંહ પરમાર અને મયંક નાયક, આ બધા છે એ બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે. તો મિત્રો, 4 જે છે એના નામ મેં તમને કહી દીધા છે. હવે 1.5 મહિના બાદ આ 4 સાંસદો છે એમની શપથવિધિ યોજાવાની છે. તમને ખબર છે ને, રાજ્યસભાની આપણે વાત કરીએ તો સંસદનું ઉપલું ગૃહ કહેવાય છે, બરાબર છે? અને રાજ્યસભા છે એમાં જે પણ સભ્યો હોય છે એ સભ્યોનો કાર્યકાળ, એટલે કે એ સભ્યો 6 વર્ષ માટે ચૂંટાઈને આવે છે, 6 વર્ષની મુદ્દત હોય છે. અને રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાના સભાપતિ હોય છે એ હંમેશા આપણા વાઇસ પ્રેસિડન્ટ હોય છે. હાલમાં છે શ્રી જગદીપ ધનખડ, જેઓ 14મા નંબરના આપણા વાઇસ પ્રેસિડન્ટ છે. એ જ પ્રમાણે તમને ખબર હોવી જોઈએ કે લોકસભાની સપોર્ટ આપણે વાત કરીએ તો લોકસભા છે એના જે સભ્યો હોય એમનો 5 વર્ષની મુદ્દત હોય છે, અને એના જે સ્પીકર હોય છે, અધ્યક્ષ હોય છે, એમને સ્પીકર કહેવાય છે. અને એ હાલમાં ઓમ બિરલા છે. 17મા નંબરની લોકસભા ચાલી રહી છે. રાજ્યસભામાં સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મતના સિદ્ધાંતો આધારિત ચૂંટણી પંચ દ્વારા રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે છે. તમને ખબર છે ને કે રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે છે. કેટલા? 12 સભ્યો. પહેલાં એવું હતું કે લોકસભામાં પણ 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરતા હતા, પરંતુ એ કેન્સલ કરવામાં આવ્યું છે. તમારા માટે પ્રશ્ન, અહીંયા ગોવિંદ ધોળકિયાની વાત કરી છે. તમને ખબર છે કે તેઓ ડાયમંડ કિંગ કહેવાય છે. એમની આત્મકથાનું નામ શું છે આપણે ગયા વર્ષે ભણ્યા હતા, તમને યાદ હોય તો તમે કહી શકો છો. રાજ્યસભાની ટોટલ સીટો આપણા ગુજરાતની વાત કરીએ તો 11 છે, લોકસભાની સીટો 26 છે, વિધાનસભાની 182 સીટો છે, એ પણ તમે યાદ રાખજો. દર વર્ષે વિશ્વ શાંતિ અને સમજણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 23મી ફેબ્રુઆરી, જેને વિશ્વ શાંતિ અને સમજણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રોટરી ક્લબ છે એ રોટરી ક્લબ છે એનો જન્મદિવસ છે, પણ 23મી ફેબ્રુઆરી આવે છે, અને જે વિશ્વ શાંતિ અને સમજણ દિવસ કહેવાય છે. શિકાગો એના ઇલોનોઇસમાં એક ડાઉનટાઉન ઓફિસ બિલ્ડિંગમાં 4 માણસો મિટિંગ માટે ભેગા થયા હતા. 1922માં આ સભા એક સત્તાવાર સંસ્થા બની, જેને રોટરી ઇન્ટરનેશનલ અથવા રોટરી ક્લબ નામ આપવામાં આવ્યું, કારણ કે એમને મિટિંગ સ્થાનો રોટેટ કરશે. તેઓએ તેમની ક્લબનું નામ રોટરી રાખવાનું પસંદ એટલા માટે કર્યું છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સમજણ દિવસ છે, એક સદી કરતાં વધુ સમય પછી વિશ્વની સૌથી મોટી ચેરિટી સંસ્થાઓમાંની એકની રચનાને યાદ કરે છે.
વિશ્વ શાંતિ અને સમજણ દિવસ તેને સાર્વત્રિક મહત્વ આપવા માટે કેટલીક વિશિષ્ટ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે મૂળભૂત શિક્ષણ, સાક્ષરતા અને સમાનતા, આર્થિક અને સમુદાય વિકાસ, રોગ નિવારણ વગેરે. અને 2024માં એનો જે મોટો છે, બરાબર છે, આપણે એને થીમ નહીં કહી શકીએ, ધ્યેય વાક્ય કહીશું તો સર્વિસ અબોવ સેલ્ફ. આ યાદ રાખજો. અહીંયા શાંતિનો સમજણ દિવસ છે આજે. તમને ખબર છે કે વિશ્વ શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ કહો અથવા વિશ્વ શાંતિ દિવસ, કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખબર હોય તો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા આપણા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, એમાં માલ્ટા નામનો દેશ જોડાયો છે, બરાબર છે. તો માલ્ટા દેશ છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાઈને ટકાઉ ઊર્જા તરફ નોંધપાત્ર પગલું ભર્યું છે. આ પગલું બિન નવીનીકરણ ઊર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવા માટે અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા માટે દેશની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. માલ્ટા આ જોડાણમાં જોડાનાર 119મા નંબરનું રાષ્ટ્ર બન્યું છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ભારત અને ફ્રાન્સના સંયુક્ત પ્રયાસોથી ઉદ્ભવ્યું છે. ક્યારે ઉદ્ભવ્યું છે? તો 2015માં એની સ્થાપના થઈ. એનું હેડક્વાર્ટર છે આપણા હરિયાણાના ગુરુગ્રામમાં. તમારા માટે પ્રશ્ન, એમના ડિરેક્ટર જનરલનું નામ શું છે? ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ છે એનો હેતુ સૌર ઉર્જાના વ્યાપક સ્વીકારને પ્રોત્સાહન આપવાનો છે અને અશ્મિભૂત ઇંધણ પર વૈશ્વિક અવલંબન ઘટાડવાનો છે. ઓકે, આ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેઈલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને ડેઈલી કરંટ અફેરની PDF મળશે, સાથે સાથે રોજ તમને પોલ્સ છે એ પણ રમવા મળશે. તાજેતરમાં કયા રાજ્યમાંથી ગ્રેનાઇટથી બનેલ મહાવીર સ્વામીની પ્રતિમા મળી આવી છે? તો જવાબ આવશે તમિલનાડુમાંથી મળી આવી છે. કઈ જગ્યાએથી? તમિલનાડુમાંથી. તો તમિલનાડુમાં પુરાતત્વના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ જૈન ધર્મના જે 24મા તીર્થકર કહેવાય છે મહાવીર સ્વામી, એમની એક દુર્લભ 1000 વર્ષ જૂની પથ્થરની પ્રતિમા શોધી કાઢી હતી. આ પ્રતિમા ગ્રેનાઇટથી બનેલી છે અને બારીક વિગતો અટપટી રીતે કોતરેલી છે. આ પ્રતિમા 11મી સદીના ચોલ સામ્રાજ્ય વખતની હોય એમ મનાય છે. અને મહાવીર સ્વામીની બંને બાજુ મકર તોરણ એટલે કે પૌરાણિક જીવો સાથેની કમાનો છે, એના સાથે સિંહાસન પર બેઠેલા દર્શાવે છે. તેમના માથા પર ત્રિવિધ છત્ર છે જેના પર લતા કોતરેલી છે. તે યક્ષના શિલ્પોથી ઘેરાયેલા છે, એટલે કે સહાયક દેવતાઓ. પ્રતિમા છે ને એમાં તેના માથાના પાછળ ભાગ પર એક પ્રભામંડળ પણ છે, જેને પ્રભાવલી કહેવાય છે, જેમાં ચંદ્ર આદિત્ય એટલે ચંદ્ર અને સૂર્ય, નિત્ય વિનોદ એટલે શાશ્વત આનંદ, અને કાલ ભાષણ એટલે સમય અને વાણીના પ્રતિનિધિત્વ કરતી મુગટની રચના છે. તમારા માટે પ્રશ્ન છે કે આપણે ભણ્યા હતા કે 10મી સદીના જે સોરી 10મી સદીના નહીં પરંતુ 11મી સદીના જે જૈન સ્થાપત્યો છે એ ક્યાંથી મળી આવ્યા છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો. તાજેતરમાં ભારત સરકારે સ્પેસ સેક્ટરને 100% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે 100% મંજૂરી આપી દીધી છે FDIને. તો ભારત સરકારે FDI છે એની નીતિમાં સુધારા દ્વારા એના આપણા સ્પેસ સેક્ટરને 100% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એના માટે ખોલીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અને આનો ઉદ્દેશ એવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવેલા આત્મનિર્ભર ભારતનું વિઝન છે એને અનુરૂપ રોકાણકારોને આકર્ષવા, વ્યવસાય કરવામાં સરળતા વધારવા અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. સેટેલાઇટ સંબંધિત પ્રવૃત્તિઓ છે, જેમ કે ઉત્પાદન કામગીરી, ડેટા પ્રોડક્ટ્સ, ઓટોમેટિક રૂટ હેઠળ 74% સુધી FDI મેળવી શકે છે. આ થ્રેશોલ્ડની બહાર સરકારની મંજૂરી જરૂરી છે, 74% ઉપર. પ્રક્ષેપણ વાહનો, સંલગ્ન પ્રણાલીઓ, સ્પેસ પોર્ટ્સ,
એ સહિતના પેટા ક્ષેત્રના ઓટોમેટિક રૂટ ઉપર 49% સુધી એફડીઆઈને આકર્ષી શકે છે. આ મર્યાદાની બહાર સરકારની મંજૂરી જરૂર છે. સેટેલાઇટ, ગ્રાઉન્ડ સેગમેન્ટ, યુઝર સેગમેન્ટ, એના માટે ઘટકો, સિસ્ટમ, સબસિસ્ટમ, એનું ઉત્પાદન ઓટોમેટિક રૂટ હેઠળ 100% એફડીઆઈ માટે પાત્ર છે. બરાબર છે. અહીંયા સ્પેસ સેક્ટર પરથી મને યાદ આવ્યું, ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો યાદ રાખજો, 23 ઓગસ્ટ. બરાબર છે. ભારત મૈસૂર બેંગ્લુરુ એક્સપ્રેસ વે પર સેટેલાઇટ આધારિત ટોલિંગ શરૂ કરવામાં આવશે, એટલે ભારત દ્વારા. તો ભારત સરકાર છે એ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત ટોલિંગ સાથે મૈસૂર અને બેંગલુરુ એક્સપ્રેસ વે પર ટોલ વસૂલાતને આધુનિક બનાવવાની તૈયારી કરી રહી છે, જેનો ઉદ્દેશ ટ્રાફિક પ્રવાહમાં સુધારો લાવવાનો છે, પ્રવાસીઓ માટે ટોલ ચૂકવણીને સરળ બનાવવાનો છે. GNSS ટેકનોલોજી વાહનોની ચોક્કસ સ્થિતિને સક્ષમ કરે છે, જે હાઈવે પર મુસાફરી કરેલા અંતરના આધારે ટોલની ગણતરી કરવાની સુવિધા આપે છે. તે અવિરત હિલચાલની સુવિધા પણ આપે છે. રસ્તાના ઉપયોગને ધ્યાનમાં લઈને વ્યાજબી ટોલિંગની ખાતરી આપે છે. GNSS આધારિત ટોલિંગે મુસાફરી કરેલ કુલ અંતરનો હિસાબ કરીને આ સિસ્ટમ ભૌતિક ટોલ બુથ અને સંલગ્ન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે એને પણ દૂર કરે છે. એટલે શું થાય? ઓપરેશનલ ખર્ચ ઘટે. તે ટોલ પ્લાઝા પણ ભીડને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે, મુસાફરીનો સમય ઘટાડવા માટે, કાર્યક્ષમતામાં વધારો કરવા માટે પણ સક્ષમ છે. મૈસૂર પરથી તમારા માટે પ્રશ્ન કે મૈસૂરમાંથી શું મળી આવ્યું હતું? બરાબર છે. ચલો એ પ્રશ્ન સાઈડમાં રાખો. તમારા માટે એક પ્રશ્ન એ છે, મૈસૂરમાં એક પ્રકારનું મ્યુઝિયમ આવેલું છે જે ભારતમાં એના પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે. તમને ખબર હોય તો તમે જવાબ આપી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ, એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળે છે અને પોલ્સ મળે છે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક અવશ્ય કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા સ્થળે શાંતિ પ્રયાસ 4 કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે કાઠમંડુ. નેપાળનું જે કેપિટલ છે કાઠમંડુ, ત્યાં. તો કાઠમંડુ ખાતે બહુરાષ્ટ્રીય શાંતિ પ્રયાસ 4 કવાયતનું આયોજન કરવામાં આવ્યું, જે 2 અઠવાડિયા સુધી ચાલવાનું છે. આ કવાયતનું આયોજન નેપાળ આર્મી, US ઇન્ડો પેસિફિક કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર પીસકીપિંગ મિશનના સક્રિય રીતે સામેલ છે 19 દેશો, ભારત સહિત, એ સૈન્ય પ્રતિનિધિઓને આકર્ષતી આ મહત્ત્વપૂર્ણ ઘટના વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સહયોગી ભાવના અને સમર્પણને રેખાંકિત કરે છે. વર્ષ 2000માં કવાયતની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નેપાળ ખાતે યોજાયું હતું. ઓકે, તો આ યાદ રાખજો. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે વાયુશક્તિ કવાયત 2024, એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું, કયા સ્થળે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખો. 60મી મ્યુનિક સુરક્ષા પરિષદ. તાજેતરમાં કેન્દ્રીય વિદેશ પ્રધાન ડૉક્ટર એસ જયશંકરે જર્મનીમાં 60મી મ્યુનિક સુરક્ષા પરિષદમાં હાજરી આપી હતી. યુક્રેનમાં સતત યુદ્ધ અને નાટોના સંલગ્ન અંગેના જોખમો અંગે વધતી જતી ચિંતાઓ અંગે ચર્ચા કરવા માટે વિશ્વના બધા નેતાઓ એ આ 60મી મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભેગા થયા હતા. આપણા જે કેન્દ્રીય વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર, એમણે ગ્રોઈંગ ધ પાઈ, સીઝિંગ શેર ઓપોર્ચ્યુનિટી પર એક પેનલ ચર્ચાને સંબોધિત કરી હતી. મ્યુનિક સુરક્ષા પરિષદે આંતરરાષ્ટ્રીય સુરક્ષા નીતિ પર ચર્ચા કરવા માટેનું એક વૈશ્વિક અગ્રણી મંચ છે, જેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમુદાયમાં સતત અને અનૌપચારિક સંવાદને ટકાવી રાખીને સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણમાં વિશ્વાસ કેળવવો અને યોગદાન આપવાનો છે. 1963થી જર્મનીના મ્યુનિક ખાતે તે દર વર્ષે ફેબ્રુઆરીમાં યોજાય છે. તે વિશ્વભરના સુરક્ષા નિષ્ણાંતો, રાજકારણીઓ, લશ્કરી નેતાઓ, સંરક્ષણ ઉદ્યોગો બધાને એક સાથે લાવે છે, અને ઘણીવાર એને ડિફેન્સના દાવોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જર્મની છે, જર્મનીના મ્યુનિચમાં યોજાય છે. તમને ખબર છે જર્મનીનું કેપિટલ બર્લિન છે, કરન્સી યુરો છે,
એના જે ચાન્સેલર છે એનું નામ શું છે, જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ? તો એટર્ની જનરલ હાલમાં કોણ છે? આર વેંકટરામણી છે. સેકન્ડ પ્રશ્ન, આમુખ ભારતીય બંધારણનો આત્મા છે એવું કોણે કહ્યું હતું? તો જવાહરલાલ નહેરુ. લોકસભાની મુદ્દતના 5 વર્ષના સમયગાળાની ગણતરી માટેનો પ્રથમ દિવસ કયો કહેવાય? નવા ચૂંટાયેલા સભ્યોની સંસદ બેઠકનો પ્રથમ દિવસ. ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો 3, 2, 4. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાં જતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? તો 39. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારત અને પાકિસ્તાન દ્વારા પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો છે એની યાદી, એનું આદાન પ્રદાન સૌ પ્રથમ ક્યારે કરવામાં આવ્યું હતું? તો 1 જાન્યુઆરી 1992. ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા કોણ? કલ્પના ચાવલા. બીજા નંબરનું કોણ? સુનિતા વિલિયમ્સ. બરાબર છે. અને ત્રીજા નંબરના તમને ખબર હોય તો તમે લખો. રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? તો સ્પુતનિક હતું. ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે અપ્સરાનો સંબંધ કોની જોડે છે? તો અપ્સરા ભારતનું પ્રથમ અણુ રિએક્ટર છે. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર કયા નામે ઓળખાય છે? ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. જો અહીંયા તમને કહી દઉં, ત્રીજા નંબરના ભારતીય મૂળની મહિલા સિરિસા બંદલા. શું આવશે? સિરિસા બંદલા. ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે કેટલા ગામોને સ્માર્ટ વિલેજ ઘોષિત કરવામાં આવ્યા છે? તો 16 ગામો છે. તાજેતરમાં કોના દ્વારા યુવિકા પ્રોગ્રામ, યુવા વિજ્ઞાની કાર્યક્રમ, એનું આયોજન કરવામાં આવ્યું? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો દ્વારા. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ગોવિંદ ધોળકિયા, ડાયમંડ કિંગ કહેવાય છે, એમની આત્મકથાનું નામ શું છે? તો યાદ રાખજો કે ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ. આ યાદ રાખજો. સેકન્ડ, વિશ્વ શાંતિ દિવસ. તો યાદ રાખજો આપણે શાંતિ આમ લખીએ છીએ, આપણે આને જે સ છે એને આપણે 21 ગણીએ અને શાંતિનો સ છે એટલે સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર આવશે. ત્રીજો પ્રશ્ન, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો યાદ રાખજો અજય માથુર છે. ઓકે, અજય માથુર. ચોથો પ્રશ્ન, 11મી સદીના જૈન સ્થાપત્યો મૈસૂરમાંથી મળી આવ્યા હતા અને 10મી સદીના કદંબ જે શિલ્પ કહી શકે કે શિલાલેખો એ ક્યાંથી મળી આવ્યા હતા? ગોવામાંથી. પાંચમો પ્રશ્ન, મૈસૂરની અંદર ભારતનું પ્રથમ કયું મ્યુઝિયમ આવેલું છે? તો ચંદન મ્યુઝિયમ આવેલું છે. યાદ રાખજો કયું મ્યુઝિયમ આવેલું છે? ચંદન મ્યુઝિયમ આવેલું છે. પેલું ફિલ્મ હતું ને પુષ્પા, એના પરથી પણ એક વાત કહીજો. પુષ્પા ફિલ્મના જે અભિનેતા હતા એમને ગયા વર્ષે 2021 માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો પુષ્પા ફિલ્મમાં. છઠ્ઠો પ્રશ્ન શું છે, વાયુશક્તિ ક્વાયદ 2024 એનું આયોજન ક્યાં થયું હતું? રાજસ્થાનમાં જેસલમેરમાં પોખરણ છે, પોખરણ ત્યાં થયું હતું. સાતમો પ્રશ્ન, જર્મનીના જે ચાન્સેલર છે એનું નામ શું છે? તો ઓલાફ સ્કોલ્જ. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં કયા શહેર નજીક 16,000થી વધુ દરિયાઈ જીવસૃષ્ટિ અને કોરલનું શિફ્ટિંગ કરવામાં આવ્યું છે? સેકન્ડ પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ
લિગ્નોસેટ પ્રોબ એ લોન્ચ કરવામાં આવશે. જો તમને જવાબ આવડતો હોય તો તમે તમારો આન્સર કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, અને સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મળવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.